ચામકનોળાના મામલતદાર કચેરી ખાતે કિસાન સંઘ દ્વારા કપાસનો વીમો, ડુપ્લિકેટ ખાતર, ખાતરમાં ઓછું વજન સહિતના મુદ્દે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં કિસાન સંઘની રજૂઆતને ધ્યાનમાં રાખી યોગ્ય નિર્ણય વીમા કંપની અને સરકાર કરે તેવી માંગ કરાઈ હતી. અહેવાલ અતુલ લશ્કરી, ચામકનોળા. વિનોદભાઈ દેસાઈ, ભારતીય કિસાન સંઘ, ચામકનોળા તાલુકા પ્રમુખ. આજરોજ અમે ખેડૂતો અહીંયા ભેગા થયા હતા અમલદારને આવેદનપત્ર આપવા માટે. અમલદારશ્રીને એવું આવેદનપત્ર આપ્યું છે કે ઝડપથી કપાસનો વીમો આપવામાં આવે. માંગ પણ એવો આપ્યો પણ કપાસનો આપ્યો નથી. અને બીજા અનેક પ્રશ્નો હતા અમારે કે જે કપાસના બિયારણમાં ભેળસેળ થાય છે, ખાતર ઓછું આપવામાં આવે છે, આ હું ખેડૂતને જ મારવામાં આવે છે. ખેડૂત જાગશે ને ત્યારે બધાને ખબર પડશે, અને જ્યારે રસ્તા ઉપર આવશે ને ત્યારે બધાને નીકળવું પણ વામું થઈ પડશે. એટલે અમારે સરકારશ્રીને નિવેદન છે કે જલ્દીમાં જલ્દી ખેડૂતના હિતનું વિચારે અને જલ્દીમાં જલ્દી વીમો આપે એવી અમારી માગણી છે. હું આજે રાજપુરા ગામથી ત્રાળા મનસુખભાઈ આજે સરકારને વિનંતી કરું છું કે આજે સરકાર પાસેથી બીજાને માટે પૈસા છે, બીજાને સહાય કરવા માટે પૈસા છે, પણ ખેડૂત માટે આજે ડુપ્લિકેટ બિયારણો બજારમાં ફરે છે. ખેડૂતોનું આખું વર્ષ નિષ્ફળ જાય છે. ઘણી વખત આત્મહત્યા પાછળ પ્રેરણા પણ આ ડુપ્લિકેટ બિયારણ અને આ વિપરીત પરિસ્થિતિ અને જે આ અપૂરતો વરસાદ, એ ખેતી માટે આ બધી જવાબદાર છે. અને ખાતરમાં પણ થોડુંક જે પ્રશ્ન આવ્યા છે, અને એના માટે હું પણ સરકારને વિનંતી કરીશ કે જેમ બને એમ ખેડૂતનું સારું વિચારે. એમ કે આજે બીજી સહાયો માટે પૈસા છે સરકાર પાસે, પણ આજે પાક વીમા માટે, ખાસ કરીને કપાસના વીમા માટે જે સારી રીતે પ્રીમિયમ ભરે છે બધાય ખેડૂતો, જે પોતે પોતાનો હક છે લેવાનો, તો એના માટે હું સરકારને વિનંતી કરું છું કે એ આ માટે ખાસ ધ્યાન આપે. જો ખેડૂત વર્ગ આ રીતે નારાજ થશે તો આજે 80-90% લોકો ખેતી કરે છે, તો મૂળ આપણું પાયો ખેતી છે, તો એ માટે પણ વિચારવું જોઈએ.